नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में नहीं तो आजना वीडियो में आपणे धोरण 3 विषय गणित एमा एसाइनमेंटनो आपणे अभ्यास करवाना छे। तो एसाइनमेंट में पेज नंबर 16 तमारे काढवानुं छे अने एमा नीचेनी संख्याओने उतरता क्रम में गोठवो, नीचेनी संख्याओने चढ़ता क्रम में गोठवो अने नीचेनी मणका गोळीना आधारे आपणे अहीं संख्या लखवानी छे। तो आजना वीडियो में आपणे उतरता क्रम में गोठवो, चढ़ता क्रम में गोठवो अने मणका गोळीने आधारे आपणे संख्या लखवानी छे। तो आपणे आनो अभ्यास करवाना छे। तो दरेक विद्यार्थी मित्रों पासे एसाइनमेंट होवू जोईए। तमारे एसाइनमेंटमां पेन्सिलथी लखवानुं छे। तो आपणे वीडियोनी शरूआत करीए छे। तमारे अहीं ध्यान आपवानुं छे। तो बधा विद्यार्थी मित्रों तैयार छो? तो आपणे शरूआत करीए छे। नंबर 1, नीचेनी संख्याओने उतरता क्रम में गोठवो। तो जे नीचेनी संख्याओ छे एने मारे उतरता क्रम में गोठवानी छे। तो आपणे याद राखजो कि ज्यारे पण उतरता क्रम में कोई पण संख्या गोठवीए तो पहला कई संख्या आवे? आपणे आवुं धोरण बीजा में पण शीखी गया छे, धोरण पहला में पण तमे शीखी गया छो, बाल मंदिर में पण तमे कदा शीखी गया छो कि ज्यारे उतरता क्रम में आपणे कोई पण संख्या गोठवी होय तो पहला हमेशा याद राखवानुं तमारे मोटी संख्या, कई संख्या आवे? पहला मोटी संख्या आवे। तमारे आटलू याद राखवानुं छे कि ज्यारे पण तमे उतरता क्रम में कोई पण संख्याने गोठवो छो तो पहला हमेशा मोटी संख्या आवे अने छेल्ले कई संख्या आवे? नानी संख्या आवे। तमारे आटलू खास अहींया याद राखवानुं छे। तमे भणो त्यां सुधी तमारे आ नियम तो याद राखवानो ज छे, बराबर छे? तो फरीथी एकवार રિપીટ કરું છું, ખાસ ધ્યાન આપજો કે ઉતરતા ક્રમમાં તમે જ્યારે પણ કોઈ પણ સંખ્યા ગોઠવો છો તો સૌથી પહેલાં મોટી સંખ્યા આવે અને છેલ્લે કેવી આવે? નાની આવે। પહેલાં મોટી સંખ્યા આવે અને છેલ્લે કેવી આવે? નાની। તમને કદાચ ખાલી જગ્યામાં વિકલ્પોમાં પૂછે કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં ખાલી જગ્યા સંખ્યા આવે તો કઈ આવે? મોટી આવે। અથવા તમને આવું પૂછે ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે સૌથી છેલ્લે ખાલી જગ્યા સંખ્યા આવે તો સૌથી છેલ્લે કઈ સંખ્યા આવે? તો સૌથી છેલ્લે નાની સંખ્યા આવે। તમારે આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે। તમે ભણો ત્યાં સુધી તમારે આ નિયમ તો યાદ રાખવાના છે। જો ગણિતના અમુક નિયમો છે જે ચોક્કસ હોય છે, ક્યારે બદલાતા નથી। એક્ઝામ્પલ લઈએ કે 2 ને 2, 2 વત્તા 2 એટલે 4 જ થાય છે, 2 ને 2 ક્યારેય 6 થતા નથી। એમ ગણિતના અમુક નિયમ ચોક્કસ હોય છે, એ તમારે યાદ રાખવાના છે। તમે ભણો ત્યાં સુધી યાદ રાખવાના છે, કેમ કે ગણિત વિષય એકદમ સહેલો છે, અઘરો નથી। તો આપણે શરૂઆત કરીએ છીએ નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો। એમાં નંબર 1, 687, 378, 738, 673, 873। તો ફરીથી આપણે એકવાર સંખ્યા વાંચી જઈએ છીએ બધી। નંબર 1માં 687, 378, 738, 673, 873। તો આ 1, 2, 3, 4, 5 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 873। તો લખશું પહેલાં આપણે 873, સંખ્યા કેવી છે? મોટી છે। પછી કઈ આવશે? 738। પછી કઈ સંખ્યા આવશે? પછી આવશે 687, 687। પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? 673। અને છેલ્લે કઈ સંખ્યા રહી? 378, 378, જે સંખ્યા કેવી છે? નાની છે। તો ફરીથી આપણે એકવાર રિપીટ કરી વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી સંખ્યા કઈ છે? લખું જ છું અહીંયા, મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? તો કે 873 મોટી સંખ્યા છે। પછી 737, 738, પછી 687,
673 અને છેલ્લે આવશે 378। તમે જ્યારે પણ ઉતરતા ક્રમમાં લખો છો તમારે કાળજી રાખવાની છે। મેં અગાઉના વિડીયોમાં જ્યારે પણ મેં પહેલો વિડીયો જે બનાવ્યો હતો એસાઇનમેન્ટમાં, તો મેં તમને બાદ બાકીમાં સરવાળામાં અમુક નિયમ મેં તમને કીધા હતા કે જ્યારે પણ તમે કોઈ પણ પેપર લખો છો, પેપર આપ લખીને આપો છો, ત્યારે હંમેશા કાળજી રાખવાની છે, બરાબર છે। ચલો તો ફરીથી આપણે એકવાર જોઈએ છે, સૌથી મોટી સંખ્યા કઈ હતી વિદ્યાર્થી મિત્રો? 873, પછી 738, પછી 687, પછી 673 અને છેલ્લે આવશે 378। નંબર બે, 124, 112, 153, 139, 180। ફરીથી 124, 112, 153, 139, 180। તો આમાંથી પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 180। તો લખીશું આપણે અહીંયા 180 મોટી સંખ્યા છે। પછી કઈ સંખ્યા આવશે? પછી આવશે 153, વેરી ગુડ। પછી કઈ સંખ્યા આવશે? વેરી ગુડ, 139। પછી કઈ સંખ્યા આવશે? અરે વેરી ગુડ, 124। અને છેલ્લે કઈ સંખ્યા આવશે? સૌથી નાની કઈ સંખ્યા છે? 112। તો ફરીથી આપણે રિપીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી સંખ્યા હતી 180, પછી 153, પછી 139, પછી 124 અને છેલ્લે 112। નંબર 3 જોઈએ આપણે, 174, 164, 148, 184, 104। 174, 164, 148, 184, 104, એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? એમાં સૌથી મોટી સંખ્યા છે 184। પછી કઈ આવશે? 174। પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, 164। પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? 148, વેરી ગુડ। અને સૌથી નાની સંખ્યા કઈ છે? 104। તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ, જવાબ જોઈ લઈએ, 184 મોટી છે, પછી 174, 164, 148 અને છેલ્લે આયા 104। નંબર 4 જોઈએ, 120, 140, 130, 150, 110। તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? કે આમાંથી સૌથી મોટી સંખ્યા છે 150। તો લખીશું અહીંયા 150, પછી આવશે 140, પછી કઈ સંખ્યા આવશે? 130, પછી 120 અને છેલ્લે આવશે 110। તો ફરીથી આપણે એકવાર જવાબ ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં 150, 140, 130, 120 અને છેલ્લે 110। નંબર 5, 620, 206, 260, 400, 406। ફરીથી 620, 206, 260, 400, 460। તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 620, પછી આવશે વેરી ગુડ, 406, સુપર, તમે બહુ હોશિયાર થઈ ગયા। પછી આવશે 400, વેરી ગુડ, પછી આવશે 260 અને છેલ્લે આવશે 206। તો ફરીથી આપણે જવાબ રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપજો, સૌથી મોટી સંખ્યા છે 620, પછી 406, પછી 400, 260 અને 206। તો ફરીથી આપણે 1-5 જે જવાબો લખ્યા છે, ફરી આપણે 1-5 જવાબો રિપીટ કરીએ છીએ, તો ખાસ અહીંયા ધ્યાન આપજો। નંબર 1માં સૌથી મોટી સંખ્યા હતી 873, પછી 738, પછી 687, પછી 673 અને છેલ્લે 378। નંબર 2માં સૌથી મોટી સંખ્યા હતી 180, પછી 153, 139, 124 અને છેલ્લે 112।
नंबर त्रण जुए एम सौथी मोटी संख्या थी 184 पची 174 164 148 अने छेल्ले 104। नंबर चार नी वात करी विद्यार्थी मित्रों, सौथी मोटी संख्या थी 150 140 पची 130 120 अने छेल्ले 110। नंबर पाँच जो विद्यार्थी मित्रों, सौथी मोटी संख्या थी 620 पची 406 पची 400 260 अने छेल्ले 206। तो दरेक विद्यार्थी मित्रों ने प्रश्न एक में खबर पड़ी गई हे। प्रश्न बेनो आपणे अभ्यास करीए छे, नीचेनी संख्याओने चढ़ता क्रम में गोठो। तो ज्यारे पण आपणे कोई पण संख्याने चढ़ता क्रम में गोठवीए छे तो पहला नानी संख्या आवे, पहला कई संख्या आवे, नानी संख्या आवे। तमने प्रश्न पूछे खाली जगह में के विकल्पों में के चढ़ता क्रम में सौथी पहला कई संख्या आवे छे, तो चढ़ता क्रम में सौथी पहला नानी संख्या आवे छे अने सौथी छेल्ले मोटी आवे छे। बराबर छे, तमारे आटलू याद राखवानू छे। तो आपणे शुरुआत करीए छे नंबर एक, चढ़ता क्रम में गोठवामां नंबर एक 451 415 514 541 અને 500। ચલો તો આ પાંચેમાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? હવે આપણે નાની સંખ્યા જોવાની છે, ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યા જોવાની છે। ચલો સૌથી નાની સંખ્યા છે 415। અહીંયા ખાસ તમારે કાળજી રાખવાની છે, 415 કેવી છે? નાની છે। પછી કઈ આવશે? 80 સેદ મોટી લેવાની છે, તો 80 સેદ મોટી આવશે 451। વેરી ગુડ। પછી આવશે 500, પછી આવશે 514 અને છેલ્લે કઈ સંખ્યા મોટી રહી? 541। તો ફરીથી આપણે એકવાર રિપીટ કરી જવાબ ખાસ ધ્યાન આપજો। અહીંયા સૌથી નાની સંખ્યા હતી 415, પછી 451, પછી 500, 514 અને છેલ્લે 541। નંબર બે 689, 599, 816, 918, 743। તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? મારે પહેલાં સૌથી નાની સંખ્યા જોવાની છે, તો સૌથી નાની સંખ્યા 599। તો લખીશું આપણે અહીંયા 599। પછી કઈ સંખ્યા આવશે? તો આપણે જોઈએ છે 689 આવશે। પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? પછી આવશે 743 આવશે। પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? 816 આવશે। અને સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? છેલ્લે 918 આવશે। તો ફરીથી આપણે એકવાર ચેક કરી જવાબ, સૌથી નાની સંખ્યા હતી 599, પછી 689, પછી 743, પછી 816 અને છેલ્લે 918। ત્રીજું 816, 689, 599, 918, 743, આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે પહેલાં આપણે એ લખવાની છે। તો આમાંની સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા છે 599। તો લખીશું આપણે 599। પછી કઈ સંખ્યા આવશે? ધ્યાનથી શાંતિથી લખવાનું છે, ખાસ કાળજી રાખવાની છે। તો 599 સંખ્યા નાની છે। પછી આવશે 689 આવશે। પછી કઈ સંખ્યા આવશે? પછી કઈ સંખ્યા આવશે? પછી 743 આવશે। પછી કઈ સંખ્યા આવશે? 816 આવશે। અને છેલ્લે આવશે 918। બરાબર છે, તો સૌથી નાની સંખ્યા કઈ હતી? 599। પછી કઈ સંખ્યા આવી? 689, 743, પછી 816 અને છેલ્લે 918। નંબર ચાર જોઈએ 400, 406, 602, 260, 620। તો આમાંથી સૌથી નાની સંખ્યા પહેલાં કઈ છે આપણે એ જોવાની છે। તો 260 સૌથી નાની સંખ્યા છે, લખશું 260। પછી કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? પછી આવશે 400। પછી કઈ સંખ્યા આવશે? 406। પછી કઈ સંખ્યા આવશે? 602।
અને છેલ્લે આવશે 620. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ, ખાસ ધ્યાન આપજો. અહીંયા સૌથી નાની સંખ્યા 260, પછી કઈ આવશે 400, પછી 406, 602 અને છેલ્લે 620. નંબર 5, 378, 738, 873, 687, 673. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે. 378 સૌથી નાની સંખ્યા છે, પછી આમાંથી આવશે 673, પછી આમાંથી કઈ સંખ્યા આવશે 687, પછી આવશે 738 અને છેલ્લે 873. તો ફરીથી એકવાર રિપીટ કરું છું, ખાસ ધ્યાન આપજો. અહીંયા સૌથી નાની સંખ્યા હતી 378, પછી 673, પછી 687, પછી 738 અને છેલ્લે 873. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ચડતા ક્રમમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે પ્રશ્ન 3નો અભ્યાસ કરીશું. નીચેની મણકા ગોળીના આધારે સંખ્યાઓ લખવાની છે. તો આપણે મણકા ગણવાના છે અને એ પ્રમાણે આપણે અહીંયા સંખ્યા અંકોમાં લખવાની છે. તો આપણે શરૂઆત કરીએ છીએ નંબર 1. ચલો તો આપણે એની જોઈએ, પહેલાં કેટલા મણકા છે જોઈએ આપણે. તો હંમેશા એની શરૂઆત કરવાની છે. પહેલો એક મણકો છે તો આપણે લખશું એક સંખ્યા. એક અને બે મણકા છે તો આપણે લખશું બે. પછી 1, 2, 3 છે તો અહીંયા 3 લખશું. આપણો જવાબ છે 123. પહેલાંમાં આપણે એક ગણ્યા મણકો તો જવાબ એક લખવાનો, બે ગણ્યા તો બે લખવાના, 3 આપ્યા હોય તો 3 લખવાના. તો સંખ્યા બની છે 123. હવે આપણે નંબર 2 જોઈએ. તો પહેલાંમાં 100ના સ્થાનમાં જઈએ તો 1, 2, 3 આપણને આપ્યા છે. દશકના સ્થાનમાં આપણને કશું આપ્યું નથી તો આપણે શૂન્ય મૂકી દેવાનું. તમને એક પણ મણકો ન આપ્યો હોય તો આપણે શૂન્ય મૂકી દેવાનું. એકમના સ્થાનમાં જોઈએ તો 1, 2, 3 તો અહીંયા આપણે લખવાનું 3. તો આપણી સંખ્યા બની છે 303. નંબર 3નો આપણે અભ્યાસ કરીએ. 100ના સ્થાનમાં જોઈએ આપણે તો કેટલા મણકા છે તો ગણીએ 1, 2, 3, 4 તો લખીશું 4. દશકના સ્થાનમાં 1, 2, 3, 4, 5 લખીશું 5. એકમના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7 લખીશું 7. તો આપણો જવાબ છે 457. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ છીએ. 100ના સ્થાનમાં ગણીએ ફરી તો 1, 2, 3 અને 4 મણકા છે. દશકના સ્થાનમાં જઈએ તો 1, 2, 3, 4, 5 મણકા છે. એકમના સ્થાનમાં જઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 મણકા છે. તો આપણો જવાબ છે 757 આપણી સંખ્યા બની. હવે આપણે નંબર 4નો અભ્યાસ કરીએ. આપણને નંબર 4 આપ્યા છે, છપ્પન ભૂલ થઈ જવાની. અહીંયા 4 નંબર છે, અહીંયા 5 અને અહીંયા 6. તો 100ના સ્થાનમાં જોઈએ તો પહેલાં કઈ સંખ્યા જોઈએ આપણે, તો કેટલા મણકા છે તો 1, 2, 3 અને 1, 2, 3 તો 3 લખીશું. એકમના દશકના સ્થાનમાં આપણને કોઈ પણ સંખ્યા નથી આપી એટલે આપણે અહીંયા શૂન્ય મૂકી દેવાનું છે. એકમના સ્થાનમાં ગણીએ કેટલા આપણને મણકા આપ્યા છે તો કે 1, 2, 3, 4, 5 તો અહીંયા 5 લખીશું. ફરીથી 1, 2, 3, 4 અને 5 એટલે 305. તો કઈ સંખ્યા બની વિદ્યાર્થી મિત્રો? 305 અહીંયા સંખ્યા બની. હવે આપણે નંબર 5 જોઈએ. 100ના સ્થાનમાં જોઈએ તો આપણે કેટલા મણકા છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરવાના છે, ખાસ કાળજી રાખવાની મણકા ગણવામાં. 1, 2, 3, 4, 5, 6 અને 7. દશકના સ્થાનમાં જોઈએ તો કેટલા મણકા છે? 1, 2, 3, 4 તો લખી નાખશું 4. એકમના સ્થાનમાં આપણને કોઈ પણ મણકા આપ્યા નથી તો આપણે શું સમજવાનું કે અહીંયા શૂન્ય છે. તો આપણી સંખ્યા બની છે 740. નંબર 6 જોઈએ આપણે. ચલો ફરીથી આપણે જોઈએ નંબર 6માં. 100ના સ્થાનમાં કેટલા મણકા છે ગણીએ તો 1, 2 તો લખવાના 2. દશકના સ્થાનમાં કેટલા મણકા છે આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6
लखीशू अँ छो। फरी एक बार गणवाना, एक बे त्रण चार पाँच छ तो लखीशू छो। अने एकमना स्थान में केटला मणका छे तो एक, तो लखीशू एक। आपणी संख्या बनी 261। हवे आपणे आगळ जे विद्यार्थी मित्रों अहीं जोईए आपणे तो सोना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण तो लखीशू अहीं त्रण। फरीथी एक बे त्रण। दशकना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण लखीशू त्रण। एकमना स्थान में केटला मणका छे तो एक बे त्रण तो लखीशू त्रण। तो अहीं आपणी संख्या बनी 333। हवे आपणे जोईए छे नंबर बे, सोना स्थान में केटला मणका छे गणीए आपणे तो के एक बे त्रण चार पाँच छ अने सात। फरीथी एक बे त्रण चार पाँच छ अने सात तो लखीशू अहीं सात। दशकना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण चार पाँच। एक बे त्रण, फरीथी एक बे त्रण चार पाँच लखीशू अहीं पाँच। एक बे त्रण चार अने पाँच। एकमना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे तो लखीशू अहीं बे। एक बे त्रण चार ने पाँच तो अहीं आपणी संख्या बनी छे 752। आगळ जोईए नंबर 3 में, सोना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण चार पाँच छ। एक बे त्रण चार पाँच छ तो लखीशू अहीं छ। दशकना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे तो लखीशू बे। एकमना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण चार। एक बे त्रण चार तो लखीशू अहीं चार। तो आपणी संख्या बनी अहीं 624। हवे आपणे आगळ जो विद्यार्थी मित्रों, सोना स्थान में केटला मणका छे एक बे तो लखीशू आपणे अहीं बे। दशकना स्थान में केटला मणका छे आपणे गणीए तो एक बे त्रण। एक बे त्रण तो लखीशू त्रण। एकमना स्थान में केटला मणका छे तो के एक बे त्रण चार पाँच। एक बे त्रण चार पाँच तो लखीशू आपणे अहीं पाँच। चलो नंबर बे जोईए, सोना स्थान में केटला मणका छे। सोना स्थान में एक मणका छे तो आपणे लखीशू एक। दशकना स्थान में केटला मणका आप्या छे आपणने तो एक बे त्रण लखीशू त्रण। पछी एकमना स्थान में केटला मणका आपणने आप्या छे तो के एक बे त्रण चार पाँच छ। एक बे त्रण चार पाँच छ तो लखीशू छ। तो आपणो जवाब छे अहीं 136। तीजू, सोना स्थान में केटला मणका आपणने आप्या विद्यार्थी मित्रों। सोना स्थान में आपणने जोईए तो एक बे त्रण चार पाँच छ अने सात। एक बे त्रण चार पाँच छ अने सात, आपणने अहीं सात मणका आप्या। लखी नाखवाना, फरी आपणे गणीए छीए एक बे त्रण चार पाँच छ अने सात। चलो दशकना स्थान में केटला मणका आपणने आप्या छे, एक बे त्रण चार। एक बे त्रण चार तो लखीशू चार। एकमना स्थान में एक ज मणको छे एटले एक लखीशू। तो आपणी संख्या कई बनी अहीं 741। आगळ जोईए आपणे नंबर एक करीने, चलो सोना स्थान में केटला मणका छे तो एक तो लखीशू एक। दशकना स्थान में केटला मणका छे तो के एक बे लखीशू बे। एकमना स्थान में केटला मणका छे तो लखीशू आपणे वन टू थ्री फोर। एक बे त्रण चार लखीशू अहीं चार। तो आपणी कई संख्या बनी 124। नंबर बे, चलो सोना स्थान में केटला मणका छे तो के एक बे त्रण चार पाँच। एक बे त्रण चार पाँच लखीशू पाँच। दशकना स्थान में केटला मणका बनिया छे, केटला मणका छे तो के एक बे त्रण चार। एक बे त्रण चार लखीशू चार। फरीथी आपणे गणीए सोना स्थान में एक बे त्रण चार पाँच। एक बे त्रण चार
एकमना स्थान में एक बेन त्रण लखीशू अहीं त्रण तो आपणी कई संख्या बनी विद्यार्थी मित्रों 543। तीजू सोना स्थान में जोईए केटला मणका छे एक बे त्रण चार लखीशू चार एक बे त्रण चार दशकना स्थान में एक बे त्रण चार तो लखीशू चार अने आपने एकमना स्थान में कशु आप्युं नथी तो आपणे अहीं लखी नाखवानुं शून्य तो अहीं संख्या कई बनी 440। तो दरेक विद्यार्थी मित्रों ने मणका गोड़ी में खबर पड़ गई हे। जो परीक्षा में मणका गोड़ी पूछे तो तमारे आ प्रमाणे गणी ने जवाब लखवानो छे। पण शांति थी गणवानी छे मणका गोड़ी, मणका शांति थी गणवाना छे, उतार करवानी नथी, केम के गणित में चोकसाई राखवानी, काळजी राखवानी, बराबर छे। हवे आपणे जोईए छे नीचेना सरवाळा करो, एनो आपणे अभ्यास करीए छे। तो खास अहींया ध्यान आपजो तो दरेक विद्यार्थी मित्रों ने सरवाड़ा करता पक्का आवड़ी जाए छे, पण बाद बाकी में अमुक विद्यार्थी मित्रों ने भूल पड़े छे। अमुक विद्यार्थी मित्रों छे कि जेने सरवाड़ा पण ओछा फावे छे, तो खास तमारे घरे प्रेक्टिस करवानी छे। जो तमे प्रेक्टिस करशो तो तमने दाखला सरवाड़ा ना हशे के बाद बाकी ना हशे तमने फटाफट आवड़ी जशे। चलो आपणे शुरुआत करीए छे। नंबर एक सरवाड़ा करो मां 45 वत्ता 33। चलो तो 5 ने 3 हमेशा पहला एकमना स्थाने थी आपणे शुरुआत करवानी छे। खास याद रखजो कि अमुक विद्यार्थी मित्रों दशकना स्थानथी शुरुआत करे छे, सोना स्थानथी शुरुआत करे, आपणे खोटू पड़े। तो हमेशा तमे कोई पण दाखलो गणो छो, सरवाळो होय के बाद बाकी होय, शुरुआत करवानी छे आपणे। क्यांथी करवानी छे विद्यार्थी मित्रों शुरुआत करवानी छे आपणे? एकमना स्थानेथी। चलो 5 ने 3 तो 5 में आपणे 3 उमेरवाना छे, केटला थाय? 5 ने 3 8, 4 ને 3 7, तो आपणो जवाब आव्यो अहींया 78। फरीथी 5 ને 3 8, 4 ને 3 7। नंबर 2 जोईए 47 वत्ता 29, 7 ને 9 केटला थाय? 7 ને 9, तो गणो तो 7 ને 9, 7 પછી 8 9 10 11 12 13 14 15 16, આપણને ભગવાને આંગળીઓ આપી છે ને એને આપણે વેઢા કહેવાય, તો વેઢા ગણવાના। અમુક વિદ્યાર્થી મિત્રોને કદાચ મોઢે ન આવડે તો તમારે વેઢા, અને શું કહેવાય, વેઢા કહેવાય, બરાબર, તો વેઢા ગણવાના। તો આપણે ફરી ગણીએ છીએ 7 પછી શું આવે 8, તો 8 9 10 11 12 13 14 15 16, 9 પર આવ્યા તો શું થઈ ગયું 16, તો અહીંયા લખશું આપણે 16 નો છગડો, વધી પડી 1 1 ને 4 5, 5 ને 2 7, 1 ને 5 4 5 ને 2 6, આપણો જવાબ શું આવ્યો? 4 ને 2 6 ને 1 7, આપણો જવાબ આવશે અહીંયા 76, બરાબર છે। ફરીથી 7 ને 9 16 નો છગડો, વધી પડી 1 1 ને 4 5, 5 ને 2 7, આપણો જવાબ છે અહીંયા 76। ફરીથી રિપીટ કરું છું, નંબર 2 7 ને 9 16 નો છગડો, વધી પડી 1 1 ને 4 5, 5 ને 2 7, આપણો જવાબ છે અહીંયા 76। નંબર 3 504 વત્તા 183, 4 ને 3 7, 0 વત્તા 8 એટલે 8, 5 ને 1 6, આપણો જવાબ અહીંયા કયો છે? 687। તો ફરીથી એકવાર રિપીટ કરું છું, 4 ને 3 7, 0 વત્તા 8 એટલે 8, 5 ને 1 6, આપણો જવાબ છે 687। 278 વત્તા 166, 8 ને 6 14 નો ચોગડો, વધી પડી 1 1 ને 7 8, 8 ને 6 14 નો ચોગડો, વધી પડી 1 1 ને 2 2 1 ને 2 3, 3 ને 1 4, 1 ને 2 3, 3 ને 1 4, આપણો જવાબ છે અહીંયા 444। 53 વત્તા 27, 3 ને 7 10 ની 0, વધી પડી 1 1 ને 5 6 6 ને 2 8, આપણો જવાબ શું આવ્યો અહીંયા 80। 28 વત્તા 44, 8 ને 4 12 નો બગડો, વધી પડી 1 1 ને 2 3, 3 ને 4 7। 24 વત્તા 59, 4 ને 9 13 નો તગડો, વધી પડી 1 1 ને 2 3, 3 ને 5 8, 5 ને 2 7 ને 1 8, આપણો જવાબ છે અહીંયા 83।
197 વત્તા 203, 7 ને 3 10 ની શૂન વધી પડી 1, 1 ને 9 10, 10 ને 10 વત્તા શૂન્ય એટલે શું આવશે, અહીંયા 10 જ આવશે ને, એટલે 9 ને 1 10, 10 ની શૂન વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, આપણો જવાબ છે અહીંયા 400. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ છીએ દાખલામાં 45 વત્તા 33માં ફરી જોઈએ કે 5 ને 3 8, 4 ને 3 7. નંબર 2માં જોઈએ 47 વત્તા 29, 7 ને 9 16 છગડો વધી પડી 1, 1 ને 4 5, 5 ને 2 7, આપણો જવાબ છે અહીંયા 76, બરાબર છે. ત્રીજું જોઈએ આપણે 504 વત્તા 183, 4 ને 3 7, 0 વત્તા 8 એટલે 8, 5 ને 1 6, જવાબ છે આપણો 687. 278માં જોઈએ આપણે 278 વત્તા 166, 8 ને 6 14 નો છોકડો વધી પડી 1, 7 ને 1 8, 8 ને 6 14 નો છોકડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 1 4, આપણો જવાબ છે 444. તો તમારે બાકીના દાખલા છે 1 2 3 4 જાતે ગણવાના છે. જો તમે જાતે પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ સરવાળાના દાખલા આવડી જશે.